આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ કે નવો દિવસ પ્રભુએ આપણા જીવનમાં ઉમેરી આપ્યો, જીવતાઓમાં આપણી ગણતરી કરી અને આજનો દિવસ 29 એપ્રિલ 2023 અને શનિવારનો દિવસ અને પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ। આજે જે પ્રશ્ન આપણે જોવાના છે એ ઘણી બધી વખતે એ પ્રશ્ન આપણે સાંભળ્યો છે, મિશનરી કોન્ફરન્સમાં એ મુદ્રાલેખ રાખવામાં આવ્યો છે અને મિશનરી કોન્ફરન્સમાં સંદેશા એના પર આપવામાં આવે છે। હું કોને મોકલું? યશાયા 6 અને 8, ત્યાં પ્રભુ યહોવા કહે છે કે હું કોને મોકલું। હવે ઉજ્જિયા રાજા જ્યારે મરણ પામ્યો તે વર્ષે યશાયાને યહોવાનું સંદર્શન થયું હતું, રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ એનું દર્શન થયું। જેમ પાત્મસના બેટ પર યોહાનને સંદર્શન થયું હતું એ રીતના યશાયાને મંદિરમાં દેવનું દર્શન થયું। અહીં આગળ જે શબ્દ ઈશ્વર માટે વાપરવામાં આવ્યો છે હિબ્રુ ભાષાનો, એ શબ્દ છે અદોહન। અદોહન શબ્દ જેનો મિનિંગ થાય છે સર્વના સર્વોપરી ઈશ્વર, સર્વના સર્વોપરી ઈશ્વર। રોમનનો પત્ર 9મો અધ્યાય અને 5મી કલમમાં ખ્રિસ્ત માટે આ શબ્દ વાપર્યો છે। ખ્રિસ્ત સર્વકાળ સર્વોપરી ઈશ્વર સ્તુત્ય છે, એ શબ્દ યહોવાને માટે વપરાયો છે, એ શબ્દ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે વપરાયો છે, સર્વોપરી ઈશ્વર। હવે ઈશ્વરની આગળ ત્યાં યશાયાની આગળ સરાફો ઊભા હતા, જબ્બાના ઝાલરથી આખું મંદિર ભરાઈ ગયું, જે ઈશ્વરની પવિત્રતા દર્શાવતું હતું। આખું મંદિર ભરાઈ ગયું ત્યારે ઈશ્વરના સેવક તરીકે સેવામાં જોડાતા પહેલાં એણે કબૂલાત કરી કે હું તો અશુદ્ધ હોઠોનો માણસ છું, મારું આવી બન્યું, અશુદ્ધ હોઠોનો માણસ છું, અને એ રીતે પોતાની કબૂલાત કરી। અને એવા સમયે કહે છે અંગારા દ્વારા એના હોઠને અડકાડવામાં આવ્યો, એને શુદ્ધ અને પવિત્ર કરવામાં આવ્યો, એ બાબત અહીંયા લખવામાં આવી છે। હવે જ્યારે પ્રશ્ન કર્યો હું કોને મોકલું, ઇસ્રાયેલી લોકો માટે શિક્ષા જાહેર કરવાની છે તો કોને મોકલું, કોણ જશે મારા સેવા કાર્યને માટે? અને ત્યારે યશાયાએ કહ્યું કે પ્રભુ મને મોકલ, હું જવા તૈયાર છું। ઇસ્રાયેલી લોકોને સંદેશો આપવાનો છે, ચેતવણી આપવાની છે, એમના પાપના સંબંધી ચેતવણી આપવાની છે, એમના ભૂંડા માર્ગો સંબંધી ચેતવણી આપવાની છે, કોણ જશે આ ચેતવણી આપવાને માટે? અને યશાયા કહે છે કે મને મોકલ, હું જઈશ। અને ત્યાર પછી યશાયાએ પ્રબોધક તરીકે આગળની સેવા બજાવી કે ઇસ્રાયેલી લોકોને માટે સંદેશો આપ્યો, ઇસ્રાયેલી લોકોને માટે ચેતવણી આપી, તમે જો પાછા નહીં ફરો તો ન્યાયકાળનો દિવસ આવશે, શિક્ષા જાહેર થશે। ક્યાં સુધી લોકોને શિક્ષા જાહેર કર, ક્યાં સુધી આ બધી બાબતો? યોહાનની સુવાર્તા 12મો અધ્યાય 41મી કલમમાં ત્યાં આ જ વિચાર ત્યાં લખવામાં આવ્યો છે, આ જ કલમનો, આ જ રેફરન્સનો વિચાર યોહાને પણ લીધો છે અને અહીં આગળ પસંદ કરવામાં આવે છે, યશાયાને પસંદ કરવામાં આવે છે, લોકને માટે તું તૈયાર થા, અને એણે સ્વીકારી લીધું, હું જઈશ। હવે આજે સામાન્ય રીતે આ કલમ દ્વારા મિશનરી સેવાને માટે બાળકના તેડાને માટે આહવાન આપવામાં આવશે, કોણ જશે મારા સેવા કાર્યને માટે? અને આજે ઘણા બધા સેવકો અને સેવિકાઓ એ આહવાન સ્વીકારીને તૈયાર થયા હોય છે, જાય છે, ગયા છે અને જનાર પણ છે। ત્યારે આ પ્રશ્ન દ્વારા હું કોને મોકલું, અને આજે આપણે સાંભળી રહ્યા છીએ આ વિડીયો દ્વારા, તો પ્રભુ તમને ને મને પણ એ પ્રશ્ન કરી રહ્યા છે કે મારા સેવા કાર્યને માટે કોને મોકલું, આ સંદેશો આપવા માટે કોને મોકલું,
આ લોકની આગળ સુવાર્તા પ્રગટ કરવા માટે કોને મોકલું? અને પ્રભુ જવાબ માંગી રહ્યા છે. તો આપણે તૈયાર થઈએ, પ્રભુ મને મોકલ, પ્રભુ મને મોકલો. આ પ્રશ્ન સમજવામાં આત્માની દોરવણી પ્રભુ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આજનો પ્રશ્ન કોને મોકલું, વાલા પ્રભુ, એ પ્રશ્નના જવાબમાં ઘણા બધા તમારા નામમાં તૈયાર થયા છે, થઈ રહ્યા છે. પ્રભુ તમે કૃપા કરો, દોરવણી આપો, સહાય પૂરી પાડો. પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.